સાંભળશો, ઈરાનના એ આખ આવલીની દીન મિંબર ઉપર બયાન કર્યા પણ એ બયાન નતા કરી શકતા. સારો કતાર રોઈ રહ્યા હતા, દચકિયા લઈને રોઈ રહ્યા હતા, હિચકિયા લેકર કે રો રહે થે. આજે હું આટલી મોટી આવાજમાં બયાન કરી શકું છું ને કેમ કે મારું દિલ સખ્ત છે, મારું દિલ કઠણ છે, નહીં તો એ આલિમે દિન બયાન બી નતા કરી શકતા. સાંભળશો વાક્યો કેટલો દુઃખભરો વાક્યો છે. અલ્લાહ કરે આ દિલમાં છુપી જાય વાક્યો, કાફી છે દિલને છુપાવવા માટે. એ કહે, એ આલિમે દિન કહે છે, અચાનક એક જવાન આવ્યો મારી પાસે અને રોતો આવ્યો. એવી રીતે રોઈ રહ્યો હતો કે મને એમ લાગ્યું કે આ જવાન યા તો હલાક થઈ જશે યા આપઘાત કરી લેશે. કઈ થવાનું છે? હું પોતે ગભરાઈ ગયો. એ કઈ મુસીબત આવી પેલી, કઈ ભલા આવી પેલી છે? એ જવાન બોલી ના શકે. હા, હું જે છે ને એને સમજાવ્યો, એ જવાન કઈ પ્રોબ્લેમ છે, જરા તું શાંતિથી બેસ, બેસી ના લે, પાણી પી. તું મને ભાવ ને શું વાક્યો છે? તો કે મુદત પછી, એટલે તમે આ સાંતીમાં જોવો કે આ જવાન બી કેટલો મુખલીસ હતો. આવી રીતે રોવું, આવી રીતે કોક રોઈ શકે છે? આ પોઈન્ટ પર વિચાર કરો, ફ્રોમિયર પોઈન્ટ. આવી રીતે આ અંદાજથી કોણ રોઈ શકે છે સિવાય મુખલીસ? આ મુખલીસ નહીં, ખાસ મુખલીસ. પણ આવો અહીંયા રોઈ રહ્યો છે. જયારે એને ફાકા થયો ને તો એ હાંફતા કહે છે, મોલાના સાહેબ મુસીબત આવી પેલી. તો કે શું? તો કે મેં સપનામાં જોયું કે હું મારા ઘરની અંદર છું, અચાનક મારા ઘરની રિંગ વગેરે બેલ વગેરે. તરત જ છે ને હું ટીવી ના સ્ક્રીન ઉપર જોયો કે એક ખૂબસૂરત શખ્સિયત મારા ઘરના દરવાજા પાસે ઉભી છે અને હું એને સવાલ કરું છું, તમે આવા વાળા કોણ? તો કે હું સૈયદે મહેદી અલેહી સલામ છું. કે હું સૈયદે મહેદી છું, તું તારો દરવાજો ખોલી શકે છે કે હું તારા ઘરે એન્ટર થાઉં? આ જવાનનો બયાન છે, હું સપનાની હાલતમાં જોઉં છું. અરે આ તો ઇમામે ઝમાના, મારા સિટિંગ રૂમમાં જે ટીવી છે એની બાજુમાં સિનેમાની ડીવીડી પડી છે, મારા ઘરની અંદર આ વસ્તુ પડી છે જે ઇમામે ઝમાના જોશે તો ખીજાશે. હવે હું કરું તો શું કરું? સપનાની હાલતમાં હું તરત જ એને જલ્દીથી કહું છું, સિર્ફ ઉપલે, તમે ફક્ત 5 મિનિટ વાત જોવો ને, હમણાં જ હું દરવાજો ખોલું છું. સિર્ફ ઉપલે, ફક્ત જે છે 5 મિનિટ તમે મને આપો, હું જલ્દી જલ્દી સપનાની હાલતમાં જે છે ને જે મારા સિટિંગ રૂમની અંદર એવી વસ્તુ હતી, બધી જલ્દી જલ્દી કાઢો. મારી માતા મારી ઘરવાળીને બોલાવ્યો, જલ્દી આવો, સૈયદ મહેદી અલી સલામ આવ્યા છે, આપણા સિટિંગ રૂમમાંથી આ કાઢ, આ કાઢ, આ રૂમમાં ફેંકી દે, જલ્દી જલ્દી બધી વસ્તુ એક રૂમમાં ફેંકીને બંધ કરી નાખા. તો કે હવે હું જલ્દી જલ્દી નીચે ઉતરો, મારા સમાનાના ઇમામ મારા ઘરે આવ્યા. જેમ ત્યાં પહોંચીને દરવાજો ખોલ્યો, કોઈ નથી. હવે હું વ્યાધીમાં, હું ઇમામને કીધો 5 મિનિટ તમે સબર કરો. આ ઇમામ 5 મિનિટ સબર ના કર્યા, તરત જ હું જમણી તરફ જોયો, ડાબી તરફ જોયો, મને દેખાના સામેની ફૂટપાથ ઉપર મારી તરફ મુરીને જોયા, આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને ત્યાર પછી આસમાન તરફ જોવે અને હાથ ઊંચો કરીને કહે છે, આખો કાર્તેશિયાનો હતો, હાથ ઉઠાડીને કહે છે, પરવરદિગાર તું આ વાત ઉપર ગવાહ છે, એક એક શિયાના ઘરે ગયો, ઇજાઝત માંગો મને ઘરમાં દાખલ થવા દો, કોઈ મને ના ઘરની અંદર દાખલ થવા ના દીધો. આટલો કહીને ઇમામ ચાલ્યા ગયા. જવાન કહે છે, આનાથી મોટી મુસીબત કઈ હશે? હવે બતાવો ઇમામે ઝમાના અલે સલામ હમણાં આવી જાય. આપણે અહીંયા ગુંડાનું તમારા ઘરે, તમે જ મિંબર પર દુઆ કરો છો ને, મૌલા આવો, મૌલા આવો, મૌલા આવો, ચાલો આજે હું તમારી ત્યાં જાઉં છું. મારું ઘર એ લાયક છે કે મૌલાને કહું તમે આવો?